નમસ્કાર દર્શક મિત્રો, નિસર્ગ ઓપીડીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આપણે જુદા જુદા રોગો અને તેની આયુર્વેદમાં કઈ રીતે સારવાર થાય છે તેની ચર્ચા કરતા હોય છે. ખાસ આપણે કહેવાનું કે આજે કાર્યક્રમ છે તે ફોન ઇન લાઈવ પ્રોગ્રામ છે, ત્યારે આજે આપણે જે વાત કરવી છે તે વાત છે ગેસ અને જે ઓળકાર આવે છે તો તેનું કારણ શું છે અને તેના જે આયુર્વેદમાં કયા કયા ઉપચાર દર્શાવવામાં આવ્યા છે તે વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. અને આ જ વિષય પર આપણે ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા આવો જોઈએ એક અહેવાલ. ગેસ ઓડકાર. ઓડકારને આયુર્વેદમાં ઉદ્ગાર અને ગેસની તકલીફને આદમાન કે આટોપ તરીકે ઓળખવામાં આવે છે. પેટ ભારે થવું, ગુડગુડાહટ થવી કે પેટમાં ગોળો ચડતો હોય તેવી અનુભૂતિ સાથે ગેસ અને ઓડકાર આવવા એ મોટા ભાગે વાયુ દોષથી થતી તકલીફ છે. વાયુ દોષથી થતા ઓડકાર ગંધરહિત અને પિત્તથી થતા ઓડકાર ખાટા તીખા હોય છે. કેટલાક લોકોને વાયુ મુખ દ્વારા ઓડકાર સ્વરૂપે અને કેટલાક લોકોને મળ માર્ગ દ્વારા વાછૂટ સ્વરૂપે નીકળે છે. કેટલાક લોકોને પેટમાં ભરાયેલો વાયુ ઉપર કે નીચેના એક પણ માર્ગમાંથી ન નીકળે તો પેટના કે માથાના ભાગે દુખાવો પણ કરે છે. વાસી ખોરાક, જંક ફૂડ, અથાણા, કોલ્ડ ડ્રિંક્સ, આથાવાળી વસ્તુઓનું વધુ પડતું સેવન તકલીફ વધારે છે. હાંડવો, ખમણ, ગાંઠિયા, ફાફડા, ભજીયા, ઇડલી અને બ્રેડ, પાઉ વગેરે, બેકરી પ્રોડક્ટ વગેરે વાનગીઓ તરત ગેસ કરનાર છે. અતિ ચિંતા, ઉજાગરા, ઉપવાસ, ખાધા પછી પચ્યા વગર ફરીથી ખાવું વગેરે પણ વાયુને વધારીને ગેસનું કારણ બને છે. ભીંડા, કારેલા, કંકોડા, બટાકા વગેરે શાક વાયુ કરનાર છે. મગ, તુવેર સિવાયના બધા જ કઠોળ જેમ કે ચણા, વાલ, વટાણા, ચોળા વગેરે પણ ગેસને વધારે છે. હિંગ, અજમો, સૂંઠ, મેથી, કાળી મરી, રાઈ, લસણ, આદુ, જીરું વગેરે ગરમ મસાલાનો ભોજનમાં છૂટથી ઉપયોગ કરવો. ભોજનના પહેલા કોળિયામાં ભાત અને ઘી સાથે હિંગવાસ્ટક ચૂર્ણ લેવું. એક ચમચી શેકેલો અજમો અને અડધી ચમચી સિંધવ જમ્યા પછી ચાવી જવું. વૈદ્યની સલાહ અનુસાર નિસર્ગના અગ્નિતુંડી વટી, ચિત્રકાદી વટી વગેરે ઔષધ લેવા. અતિ વધેલા રોગમાં વૈદ્યની સલાહ અનુસાર વિરેચન, બસ્તી આદિ પંચકર્મ કરાવવા. તો દર્શકો, આ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ લગભગ એવું દરેક કુટુંબ હશે, પરિવાર હશે કે જેમાં કોઈને ને કોઈને વ્યક્તિ છે તેને ગેસની તકલીફથી તેઓ હેરાન થતા હોય છે. કેટલાક ઓડકાર આવતા હોય છે, એમાં પણ કેટલાક જે ઓડકાર છે તે વિચિત્ર પ્રકારના આવતા હોય છે, વિચિત્ર તેની સ્મેલ પણ હોય છે અને ત્યારે કહી શકાય કે ઘણીવાર તેઓ ક્ષોભજનક પરિસ્થિતિમાં પણ મુકાતા હોય છે. ત્યારે આયુર્વેદમાં તેના શું ઉપાય છે તે વિશે આપણે ખાસ આજે ચર્ચા કરવી છે. તો આ જ વિષય પર ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે વૈદ્ય રાજેશ ઠક્કર અહીંયા ઉપસ્થિત છે. વૈદ્ય રાજેશ, આપનું હાર્દિક સ્વાગત છે આ કાર્યક્રમમાં. નમસ્કાર. તો દર્શક મિત્રો, વૈદ્ય રાજેશને આપ આપના પ્રશ્ન પૂછી શકો છો. તેઓ આયુર્વેદિક ફિઝિશિયન છે અને છેલ્લા લગભગ 2.5 દાયકાથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તો આપ ચોક્કસથી આ વિષય પર આપનો પ્રશ્ન પૂછી શકો છો. બીજી એક બાબત આપણે ખાસ એ કહેવાની કે જ્યારે આપણે વાત કરીએ છીએ નિસર્ગ ઓપીડીની, તો આ ઓપીડી છે તેનું જે હેડક્વાર્ટર છે તે અમદાવાદના સેટેલાઇટ અને તેવી જ રીતે અન્ય એક બ્રાન્ચ અમદાવાદના મણિનગર વિસ્તારમાં છે અને તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પણ કેટલીક શાખાઓ આવેલી છે. હું અહીંયા ચોક્કસથી આપને તેના નામ જણાવવા માંગુ અને તે છે ધ્રાંગધ્રા, મહેસાણા, ડીસા અને હારી, જેને આ ઉપરાંત બોટાદમાં પણ શાખા આવેલી છે. તો ત્યાં પણ આપ ચોક્કસથી સંપર્ક કરી શકો છો અને કુરિયર દ્વારા પણ આપ દવાઓ છે તે મંગાવી શકતા હો છો. તો આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે. સૌ પ્રથમ વૈદ્ય રાજેશ, આપને વાત આવે કે જયારે આપણે ગેસ કે ઓડકારની વાત કરવામાં આવે છે તો આયુર્વેદમાં તેને શું કહેવામાં આવ્યું છે અને આયુર્વેદમાં જો વાત કરવામાં આવે તો ખાસ કરીને કયા પ્રકારના સજેશન્સ જણાવવામાં આવ્યા છે?
સામાન્ય રીતે જે ગેસ થતો હોય એટલે કોઈ પણ વ્યક્તિ એવી ના હોય જેને ગેસની અનુભૂતિ ના થઈ હોય, ક્યાંક ખાવાનું આડોઅડો ફેરફાર થયો હોય, વારંવાર એમાં કંઈક બદલાવ આવ્યો હોય, અનિયમિત ખાનપાન થતું હોય, તો સામાન્ય રીતે અનેક પરિસ્થિતિઓ પેદા થતી હોય છે. એટલે એક શબ્દ આટોપ વાપર્યો છે, એટલે પેટમાં ગુડગુડાહટ થતો હોય, ગેસ ફરતો હોય. બીજો એક ગુલ્મ શબ્દ જેવો પણ વાપર્યો છે, તો એ પણ પેટમાં ગોળો ચડતો હોય એ પ્રકારની અનુભૂતિ પેશન્ટને થતી હોય છે. બીજો આત્માન છે, એટલે એકદમ અંદર ના પેટ ગેસ જે છે ઉપરના માર્ગેથી બહાર નીકળે કે ના નીચેના માર્ગેથી નીકળે, અને પેશન્ટને ખૂબ અંદર પેટમાં ભરાવો કર્યા કરે, અને એને કારણે ક્યારેક હૃદયમાં પણ દુખાવો કરે, માથું પણ દુખે, આવા બધા લક્ષણો થાય. તો આવી અલગ અલગ રીતે ગેસ થવાની અનેક પરિસ્થિતિઓ થતી હોય છે, અને એના ઉપાયો પણ આયુર્વેદના ગ્રંથોમાં ખૂબ સરસ રીતે સૂચવેલા છે. બિલકુલ દર્શક મિત્રો, આગળ પણ આપણે આ વિષય પર ચર્ચા કરવી છે, પરંતુ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, દીપકભાઈ. દીપકભાઈ, આપનું સ્વાગત છે, આપનો સવાલ પૂછો. ડોક્ટર સાહેબ, મારું એવું છે જી કે સતત ગેસ પેટમાં રહ્યા કરે છે અને ઓડકાર બહુ ઓછા કરે છે. અચ્છા, અવાજ સાથે ઓડકાર આવે છે કે એમને આવે છે? અને પેટ ભારે ને ભારે જ રહે છે. નહીં, આપને ઓડકાર આવે છે એ ચોખ્ખા આવે છે કે પેલા ખાટા ને એવા આવે છે, તીખા કે ખાટા કેવા? ખાટા અને તીખા બે. બરાબર છે. અને ઉલટી થાય છે ક્યારે? ના, બહુ થતી નથી, પણ ક્યારેક ઉલટી કરી નાખે તો પછી મને સારું લાગે. માથું દુખે એ વખતે તમને? ના, માથું નહીં દુખતું, કશું નહીં. બરાબર છે. પેટની બળતરા કેવું? પેટની બળતરા નહીં થતી, કોઈક કોઈક વાર થાય. બરાબર છે. તો હું તમને બે ઔષધો સૂચવું છું. એક સુત શેખર રસ નામની ગોળી આવે છે, એ બે બે ગોળી લેવાની છે, અને બીજી એક આમ પાચન વટી છે, તો આમ પાચનની એક ગોળી લેવાની છે, અને એની સાથે અવિપત્તિકર ચૂર્ણ આવે છે, તો એનું પણ એક ચમચી પાવડર લેવાનો છે. નિયમિત રીતે આ ત્રણ પ્રકારના ઔષધો તમારે લેવા જોઈએ, અને આથો આવેલી તમામ વસ્તુઓ અને અતિશય તીખા પદાર્થોનો તમારે ત્યાગ કરી દેવો જોઈએ. નિયમિત રીતે કરો. અમારે ત્યાંથી પણ આ ઔષધો જો તમારે મંગાવવા હોય તો ક્રિયો દ્વારા મંગાવી શકો છો. ચલો, બિલકુલ. દીપકભાઈને તેમના પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે. સાહેબ, આપણે વાત કરતા હતા કે ઓડકારને ખાસ કરીને આયુર્વેદમાં અને તેના ઉપાયની આપણે વાત કરતા હતા. આ સિવાય આપણે એ પણ કહ્યું કે આદમાન અને આટોપ શબ્દ પણ છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે કેટલીક ઉંમર પછી પણ આ પ્રકારના કેસીસ વધી જતા હોય છે, તો તેનું કારણ શું? હા, એટલે આયુર્વેદમાં છે ને એ ઉંમરને ત્રણ સ્ટેજમાં વિભાજિત કરેલી છે, એટલે બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તો બાલ્યાવસ્થામાં કફના રોગો વધારે થવો જોવા મળે છે. સામાન્ય રીતે બાળક 6-8-10 વર્ષનું હોય ત્યાં સુધી કફ વધારે થતું હોય. પછી યુવાવસ્થામાં પિત્તના રોગો હોય, એટલે ફોડકીઓ થવી, બળતરા થવી, ગેસ એટલે એસિડિટી, આ બધા તકલીફો થતી હોય. અને વૃદ્ધાવસ્થામાં ગેસ એટલે વાયુના રોગો વધારે થાય, સાંધાની તકલીફ, પેટની તકલીફ, આ બધું હોય. તો સામાન્ય રીતે વાયુ દોષ જે છે વૃદ્ધાવસ્થામાં તો જોવા મળે, પણ એ સિવાય પણ આપણી ખાનપાનની એવી આદતોને કારણે અને એવા બીજા અનેક કારણો છે કે જેને કારણે પણ એ ગેસની તકલીફ થઈ શકે છે. બિલકુલ. આગળ વાત કરીશું, એક કોલર જોડાયા છે, મહેશભાઈ. મહેશભાઈ, આપનું સ્વાગત છે, સવાલ પૂછો. હા, મને ગેસ બહુ થઈ છે અને જમ્યા પછી ઝાડું જવું પડે છે. અચ્છા, જમ્યા પછી તરત તમારે મળ પ્રવૃત્તિ માટે જવું પડે છે? ના, તરત નહીં. કેટલા ટાઈમ પછી? એકાદ વખત ઉલટી થતી હશે કે વધારે? ના, 2-3 વખત. અચ્છા, એટલે તમારે બહાર નું ન ખાવ તો પણ તમને ઉલટી થાય છે? હા, તો એ થાય છે. હા, એટલે થોડી તકલીફ વધારે છે. જો શક્ય બની શકે તો વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લઈને બતાવવા આવવું હોય તો પણ તમે સમય લઈને બતાવવા આવી શકો છો. હું અત્યારે ઔષધો તો આપને સૂચવી રહ્યો છું. તમને ક્યારેક માથું દુખે, ખાટા ઓડકાર આવે એવું બને છે? હા, ઓડકાર, ખાટા, તીખા ઓડકાર આવે છે. બરાબર છે. તો મેં તમને હું ઔષધો સૂચવું છું. લીલા વિલાસ રસ આ નામની બે ગોળી લેવાની છે, અને એની સાથે સાથે સુત શેખર રસ એ પણ બે ગોળી લેવાની છે. આ તમારે ખાલી પેટે લેવાનું છે. જમ્યા પછી ગ્રહણી કપાટ રસ આ નામનું ઔષધ લેવાનું છે, તરત જ જમ્યા પછી લેવાનું છે. અને જો મોડી છાશ હોય ને એમાં શેકેલું જીરું નાખ્યું અને એની સાથે આ ઔષધ લેવામાં આવશે તો તમારે જમ્યા પછીની મળ પ્રવૃત્તિની જે આદત છે ધીમે 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 એ આંતરડાને મજબૂતાઈ આવવાથી એ તમારો પ્રશ્ન કાયમ માટે સોલ્વ થઈ જશે. અને આટલા ઔષધો લેવાના, આથો આવેલી વસ્તુઓ તમારે છોડી દેવી જોઈએ, અતિશય તીખા પદાર્થો પણ છોડી દેવા જોઈએ.
હતું. બિલકુલ મહેશભાઈને તેમના પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે. તમામ દર્શક મિત્રોને એ પણ એક ખાસ બાબત જણાવવાની કે કાર્યક્રમના અંતમાં સરનામો પણ આપવામાં આવે છે, ફોન નંબર પણ આપવામાં આવે છે, તો તે પણ આપ ખાસ તે સમયે નોંધી શકો છો. અથવા તો દર વખતે જે પ્રમાણે રેગ્યુલરલી વૈદ રાજેશ આપને કહેતા હોય છે કે તે સમયે આપ આપનો મોબાઈલ ઓન કરીને તેનો ફોટો પણ પાડી લેવો, તો તે હંમેશા આપની પાસે સેવ પણ રહે છે, જ્યારે આપ તેનો ઉપયોગ કરવા ચાહો ત્યારે કરી શકો છો. સાહેબ આગળ વાત કરીશું, એક કોલર જોડાયા છે, કૌશિકભાઈ. કૌશિકભાઈ આપનું સ્વાગત છે, આપનો સવાલ પૂછો. હા નમસ્કાર સાહેબ. જી આપણો એ એસિડિટી વારંવાર થતી હોય છે, એના માટે શું થાય છે તમને તકલીફ એસિડિટીમાં? ખાટા ઓડકાર, પેટની બળતરા? ખાટા ઓડકાર નહીં, પણ ગરામાં જે બળતરા બહુ રહે, વારંવાર એસિડિટી બહુ થઈ જાય. બરાબર છે, એસિડિટી વારંવાર થાય કરે છે. હા હા, તો એ નથી, એસિડિટી બહુ થાય છે. અચ્છા, ખાખરો ખાવાથી પણ તમને એસિડિટી થઈ જાય એવું બને છે? બરાબર છે. અને કબજિયાતની કોઈ અસર રહે છે આપને? હા કબજિયાત ખરી. બરાબર છે. તો તમારે સૌથી પહેલા એ વસ્તુ કે રાત્રે સૂતી વખતે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ આ નામનું એક ઔષધ આવે છે, એ એક એક ચમચી દરરોજ નિયમિત લેવાનું છે, એટલે વધારાનું પિત્ત જે છે એ દરરોજ મળમાર્ગે દૈનંદિન પિત્ત રેચન થતું રહેશે. અને જો શક્ય હોય તો વ્યક્તિગત મળીને પંચકર્મની તરીકે વિરેચન કર્મ પણ કરાવવું હોય તો પણ તમે હોસ્પિટલમાં દાખલ થઈને કરાવી શકો છો, પણ ત્યાં સુધી દરરોજે દરરોજ દૈનંદિન વિરેચન કર્મ કરવું આ જોઈએ. અને સાથે બીજા બે ઔષધો છે, એક શતપત્રાદી ચૂર્ણ આવે છે, શતપત્રાદી ચૂર્ણની એક ચમચી પાવડર લેવાનો છે, અને સૂતશેખર રસની બે ગોળી લેવાની છે. નિયમિત રીતે આટલા ઔષધો ખાવાના લગભગ 3 કલાક પહેલા, મુખ્ય ભોજનના 3 કલાક પહેલા આટલા ઔષધો લેવાના છે. દહીં વગેરે તમામ ખટાશ અને તીખા પદાર્થોનો તમે ત્યાગ કરી દેશો. બિલકુલ. દર્શક મિત્રો આપને એ પણ કહેવાનું કે જ્યારે આપ કોલ કરો છો ત્યારે જો શક્ય હોય તો આપ ક્યાંથી બોલો છો તે પણ જણાવશો, કે જેથી અમે આપને એ પણ સજેસ્ટ કરી શકીએ કે આપ અમારી નજીકની બ્રાન્ચની પણ મુલાકાત લઈ શકો છો. આગળ વાત કરીશું, એક કોલર જોડાયા છે, દીપાબેન. દીપાબેન આપનું સ્વાગત છે, આપનો સવાલ પૂછો. દાંત દુખે છે અને એક જ દાંત દુખે છે કે વધારે? સાહેબ 5 દાંત તો ખેંચેલું થાય છે, હવે જે બે મેન દાંત કોઈ નહીં દુખવા ઉપડી છે. બરાબર છે. અચ્છા, અને 5 દાંત તમે કઢાવી નાખી છે, તો શક્ય બને તો જો તમે વ્યક્તિગત મળી શકતા હો તો પ્રયત્ન કરજો. અને હું અત્યારે પણ આપને ઔષધ સૂચવું છું, આપણે એક નિસર્ગમાં ટૂથ પાવડર બનાવીએ છીએ, નિસર્ગ ટૂથ પાવડર છે, અને ટૂથપેસ્ટ પણ આવે છે. પણ ટૂથપેસ્ટ કરતા હું ખાસ તમને ટૂથ પાવડર એટલા માટે કહું છું કે અમે 4 પ્રકારના જે દાંતણ આપણે શાસ્ત્રોમાં કીધા છે, બોરસલી, બાવલ, લીમડો અને કણજી, એ 4-4 દાંતણનું સત્વ છે અંદર, એટલે એનું પાવડર છે. અને સાથે સાથે તજ છે, લવિંગ છે, ઇલાયચી છે, એ બધા પણ પાવડર આવે છે. ઓરિજિનલ એનું જે ફુદીનાનું તેલ છે, અજમાનું સત્વ આવે છે, તરત તમને દુખાવામાં રાહત આપશે. દિવસમાં 2-3 વખત એ પાવડર તમારે આંગળી પર લઈ અને ઘસવો જોઈએ અને પેઢા ઉપર દબાવવો જોઈએ. બીજું એક તેલ આવે છે, ઈરી મેદાદી તેલ છે, તો પાવડર અને ઈરી મેદાદી તેલ બંનેને પેસ્ટ જેવું બનાવી અને તમારે ઢાળ ઉપર મૂકી રાખવાનું છે અને દબાવી દેવાની છે. થોડાક સમય આવી રીતે રાખવાથી તમને ખૂબ સરસ ફાયદો થશે. અને ઔષધોમાં મહાવાત વિધ્વંસ રસ એની 2 ગોળી અને ત્રિફલા ગુગળની 2 ગોળી નિયમિત રીતે તમારે લેવી જોઈએ. આ ઔષધો કુરિયર દ્વારા પણ તમે મંગાવી શકો છો. ચલો બિલકુલ, જે પ્રમાણે જે દર્શક મિત્ર છે તેમને તમારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે. આગળ જો વાત કરીએ, પુષ્પાબેન એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. પુષ્પાબેન આપનો સવાલ પૂછો. સર, તમને આવું દરરોજ બને છે? તમારા મધર ની તમે વાત કરો છો? હા. એમની ઉંમર કેટલી છે જણાવશો? ઉંમર એમને 50-55 છે. 50-55 પણ છે. બરાબર છે. અને હાઈ પણ છે. અચ્છા, બ્લડ પ્રેશર પણ રહે છે? બરાબર છે. મુખ્ય વસ્તુ એમને દરરોજે દરરોજ ઉલટી થાય છે અને પેટમાં બળતરા સાથે ઓડકાર આવી રહ્યા છે, છાતીમાં દુખાવો થાય છે. છાતીમાં દુખાવો થાય છે. રિપોર્ટિંગ સાથે જો તમે વ્યક્તિગત એકાદ વખત ઓપિનિયન લેવો હોય, આપણી 7 શાખાઓ પણ છે, ત્યાં પણ બીજા આયુર્વેદિક ડોક્ટર્સ ક્વોલિફાઈડ હોય છે, ત્યાં પણ તમે બતાવી શકો છો. અને અમદાવાદમાં આવવું હોય તો સેટેલાઇટ વિસ્તારમાં પણ આવી શકો છો તમે. અત્યારે હું તમને પ્રાથમિક કેટલાક ઔષધો સૂચવું છું, એ તમે નોંધ કરી લેશો. આમ પાચન વટીની 2 ગોળી લેવાની છે, એની સાથે સાથે હૃદયારણવ રસ જે છે એની 1 ગોળી અને સુતશેખરની પણ 1. આમ પાચન વટી 2 ગોળી, હૃદયારણવ રસ 1 અને સુતશેખરની પણ 1. આ તમારું ખાલી પેટના ઔષધો થયા છે. અને જમ્યા પછી
મહાશંખવટી નામનું ઔષધ આવે છે, એ બે બે ગોળી એમને જમ્યા પછી ચૂસવા માટે આપવાની છે. નિયમિત રીતે આટલું કરાવો અને ખાલી પેટે એમને ચાલવું જોઈએ. કસરત જેટલી થઈ શકે એટલી 2 કિલોમીટર જો ચાલવામાં આવશે ખાલી પેટે તો વધારે સારો ચોક્કસ ફાયદો થશે. ચલો બિલકુલ. આગળ જો વાત કરવામાં આવે તો વૈદ્ય રાજેશ, એક સવાલ એ પણ છે કે ઘણી વાર કેટલાક જે દર્દી છે તેને આપણે જોતા હોય છે કે જે ગેસ છે તે નથી મુખ માટે બહાર નીકળતો કે પછી નથી ગુદા માર્ગે બહાર નીકળતો, અને તેને કારણે ઘણી વાર એ પણ થાય છે, ડોક્ટર એમ કહેતા હોય છે કે એનો જે ગેસ છે તે માથાના ભાગ સુધી પહોંચી ગયો છે અને તેને કારણે પણ તાવ આવે અથવા તો બીજી કેટલીક આડઅસર થતી હોય છે, તે શું છે? હા, એટલે સામાન્ય રીતે કેવું હોય, આપણે અત્યારે હાલ રહેતા હોઈએ એટલે આપણા થોડી શરમ સંકોચને કારણે ક્યાંક ડિસિપ્લિનમાં રહેવાનું હોય, ક્યાંક બેઠા હોઈએ, અને ધારો કે કોઈ વ્યક્તિને વાછૂટ દ્વારા વધારે અપાન પ્રવૃત્તિ થઈ રહી છે, બરાબર છે, તો અપાન વાયુ જ્યારે નીકળે છે તો એ અવાજ આવતો હોય તો શરમને સંકોચને કારણે રોકી રાખવાની કોશિશ કરે. ઓડકાર આવતું હોય અને વારંવાર કોઈ વ્યક્તિને રોગ થયો છે અને એને એમ થાય છે કે જાહેર મિટિંગમાં બેઠા છે તો કેવું લાગશે, તો એને કારણે રોકવાથી શું થાય, રોગ વધે છે, એનો ઈલાજ કરવો જોઈએ, એનાથી દૂર ન ભાગવું જોઈએ. જે દર્શક મિત્રો થાય છે એમને કહું કે ખાસ કરીને તમે આના દરેક પ્રશ્નોના જવાબ આયુર્વેદમાં આપેલા છે અને ચોક્કસથી 2-2.5-3 મહિનામાં આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આવી શકે, તો એનો ફેસ કરી સામનો કરી અને પ્રશ્નોનું સોલ્યુશન લાવવું જોઈએ. એને છુપાવશો તો રોગ વધશે, કેમ કે એ વાયુ ના ઉપરથી નીકળે ના નીચેથી નીકળે, તો તમને ભવિષ્યમાં લાંબા ગાળે અંદર અંદર ભરાઈ રહે અને આંતરડાઓને નબળા કરે, છાતી ઉપર દબાણ કરી અને હૃદયરોગ ન હોવા છતાં હૃદયરોગની શંકા પેદા કરે. બિલકુલ, હા, આવી તકલીફો કરી શકે. બિલકુલ. તો આજે જો વાત કરવામાં આવે તો વૈદ્ય રાજેશ, આપણે એક બાબત એ પણ જોઈ છે કે જે પછી એક સતત કોલર ચાલુ છે અને એ કારણ એવું પણ છે કે ક્યાંક જે આ ગેસ અને ઓડકાર છે, કબજિયાત છે, એસિડિટી છે, આથી અત્યારે કહેવાય કે બહુ જ એક ઘરઘરમાં કહી શકાય એવા આ રોગ અત્યારે પેસી ગયા છે, અને એટલા માટે તેમને એ પણ ખ્યાલ છે કે જો આયુર્વેદ તરફ આપણે પાછા વળીશું તો ચોક્કસથી તેનું સચોટ નિદાન શક્ય છે. શું કહેશો આપ? હા, એક ખાસ કહું છું કે અત્યારે આપણી લાઈફસ્ટાઈલ, આપણું ખાનપાનની પદ્ધતિ એવી થઈ ગઈ છે, અને બીજું એક અધ્યસન શબ્દ વાપર્યો છે, અધી વત્તા અસન. અધી એટલે પહેલા એક વખત ખાધેલું હોય, માની લો કે એક વ્યક્તિ છે 8 વાગે ખાય છે અને ફરીથી ક્યાંક બહાર જવાનું થયું અને ક્યાંક કોઈક જગ્યાએ ભજીયા કે ગોટા બનાવ્યા હતા અથવા બીજું કંઈક સેન્ડવિચ બનાવ્યું, બીજું કંઈક ખાધું, તો તરત ફરીથી નાખે છે, બરાબર છે, તો આ અયોગ્ય છે. આયુર્વેદ એવું કહે છે કે પહેલો પાચનનો તબક્કો જઠરમાં છે, એ 1.5 કલાક સુધી ચાલતો હોય, તો એક વખત ખાઈ લીધા પછી બીજું કંઈ પણ ન ખાવું જોઈએ. પણ એકાદ વખત કરવાથી કોઈ પ્રશ્ન નથી થતો, પણ વારંવાર આવું કર્યા કરો તો એ સિસ્ટમને બગાડે છે, અને એ જે સિસ્ટમ કુદરતે આપણને આપેલી છે બગડવાથી આવા બધા પ્રશ્નો થતા હોય, તો અધ્યસન ન કરવું. જે લોકોનો ગેસ થતો હોય એ લોકોની મહત્વની સૂચના, એક વખત ભોજન લીધું હોય પચે નહીં 1.5 કે 2 કલાક સુધી, પાણી સિવાય બીજું કંઈ ન લેવું જોઈએ. પાચનવાળા ઔષધો તમે લઈ શકો, શક્ય બને ત્યાં સુધી આ પાલન કરો તો પણ ખૂબ ફાયદો, લગભગ 15-20% ફાયદો એમને એમને જોવા મળી શકે. બિલકુલ. એ સવાલ એ પણ થાય છે કે પ્રકૃતિનો જો આપણે વધારે પડતો ઉપયોગ કરીએ તો ત્યાં પણ ક્યાંક આવી છે આડઅસર જોવા મળતી હોય છે. સાહેબ, આ વિષય પર આપણે આગળ પણ ચર્ચા કરીશું. એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, આપનું સ્વાગત છે, આપનો સવાલ પૂછો. હેલો. હેલો, મને થવા કે 2 કલાક પ્રસવ કરવા જવું પડે છે. અચ્છા, આપની ઉંમર કેટલી છે? મારી ઉંમર છે 65 વર્ષ. 65. તમને પ્રોસ્ટેટ ની તકલીફ છે, ડાયાબિટીસ કે પ્રોસ્ટેટ? તમારે લગભગ બમણી એની સાઈઝ થઈ ચૂકી છે. રાત્રે પેશાબ કરવા કેટલી વાર ઉઠવું પડે છે? રાત્રે 2 વખત. 2-1 વખત જવું, અને દિવસે પણ વારંવાર જવું પડે. અને તમને પેશાબ કરી લીધા પછી હજી પણ કોથળીમાં પેશાબ રહી ગયો હોય એવી તમને શંકા રહ્યા કરે છે, અનુભૂતિ થાય છે? હા. અને પેશાબનો ધાર, એનો જે ફોર્સ હતો ઓછો થઈ ગયો હોય લાગે? બરાબર છે. તો આ પ્રોસ્ટેટને કારણે તકલીફ થઈ રહી છે, અને લાંબા ગાળે કેટલાક એવા દર્દીઓ હોય, પર્સન્ટેજ બહુ ઓછું છે, ગભરાવાની કોઈ જરૂર ના હોય, પણ છતાંય કેટલાક લોકોને પ્રોસ્ટેટનું કેન્સર થતું હોય, પણ અત્યારે હાલ એવા કોઈ લક્ષણો દેખાઈ નથી રહ્યા, પણ તમારે ઔષધો લેવા જોઈએ. શિલાજીતવાદી વટી આ નામનું એક ઔષધ આવે છે, અને બીજી એક આવે છે જીવિત પ્રદાવટી. શિલાજીતવાદી વટીની 2 ગોળી, જીવિત પ્રદાવટીની 2 ગોળી, અને હળદર વાળા 1 વાટકી દૂધ હોય અને એમાં 1/2 ચમચી હળદર હોય, તો એ ગરમ દૂધ સાથે એ ઔષધો તમારે લેવા જોઈએ. નિયમિત રીતે કરો અને 4-6 મહિના સુધી તમારે આ ઔષધો લેવા જોઈએ. ચલો બિલકુલ. દર્શક મિત્રોને તેમના પ્રશ્નના ઉત્તર અહીંયા આપણે આપવાની કોશિશ કરી. આગળ વાત કરીએ તો સાહેબ, કેટલાક એવા પણ પદાર્થ છે કે જેને આપણે આથો લાવીએ છીએ અને ત્યાર પછી તેને આપણે ઉપયોગમાં લેતા હોય છે અને તેને કારણે પણ ગેસ પ્રકારની સમસ્યા વધતી હોય છે, આ વાત સાચી છે?
હા ચોક્કસ, આથો આવેલી વસ્તુ જે છે એ સૌથી વધારે ગેસ અને સાથે સાથે અનુબંધમાં પિત્તને પણ વધારનાર છે. કેમકે આથો ક્યારે આવે કે અંદર ખટાસ ભેગી થાય, ખટાસ અને કીણવ એટલે ચણાઓ બેસન કે એવી જે વસ્તુઓ છે એ જે બંને જયારે ભેગું થાય એટલે કીણવ અને અમ્લરસ બે ભેગું થાય એટલે અંદર ફર્મેન્ટેશન થાય છે, બરાબર છે. અને ફર્મેન્ટેશન થવાને કારણે એ આથો આવે છે, એટલે આવડી એમથી વસ્તુ હોય તો ફૂલીને આટલી મોટી થઈ જાય છે, માત્રામાં ખૂબ વધી જાય, એટલે વાયુએ પોતાનું સ્થાન ત્યાં જમાવી દીધું છે. અને સાથે ઉગ્ર એટલે છાસ હતું અને ગરમ થઈ, ગરમ થઈ એટલા માટે પિત્તને પણ છંછેડવાનું કારણ બને. તો ખાઈ શકાય પણ માત્રામાં હું એવું કહું છું કે આથો આવેલી તમામ વસ્તુ, ખમણ, હાંડવો, ઢોકળા, ઈડલી આ બધી વસ્તુ, તો આપણે ત્યાં ગુજરાતીઓને કેવી પરંપરા છે કે આખું આપણું વાડું કરવાનું જે કહીએ ને, તો આપણો ડિનર જે છે તો આખું 15-20-25 ઢોકળા હોય, હાંડવાની બે પ્લેટ હોય, એટલું એનાથી ખાવાની આદત છે. એવું ના હોવું જોઈએ, 25-30 કે 40% થી વધારે આથો આવેલી વસ્તુ ન હોવી જોઈએ તમારા ટોટલ ભોજન તમારી કેપેસિટીમાં. અચ્છા, એટલે બાકીનું ભોજન છે ભાખરી, શાક, ખીચડી વગેરે ખાવું જોઈએ. તો કોઈ પણ વ્યક્તિને ગેસ ન થાય અને આપણી ઈચ્છા હોય ને ખાવાનું ભાવતી હોય વસ્તુ તો ખાઈ પણ શકાય, સામાન્ય રીતે મારું આવું સૂચન છે. બિલકુલ. અને આગળ જો વાત કરીએ તો ઘણી વાર એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ છે તેને સતત ઉજાગરા થતા હોય, ચિંતામાં રહેતો હોય, તો એને કારણે પણ તેને આ પ્રકારની જે તકલીફ છે તે વધતી હોય છે, શું કહેશો આપ? હા ચોક્કસ છે, અતિશય ચિંતા, શોક, શોકગ્રસ્ત અવસ્થા જે છે, અતિશય ડિપ્રેસિવનેસ જે છે ને એ પણ ગેસનું એક કારણ બને છે. વિષાદો રોગ વર્ધના નામ, વિષાદ એટલે મનની ડિપ્રેશનની અવસ્થા, એ રોગને વધારનાર, એમાં સૌથી વધારે વિચારવાયુ પણ કરે અને શરીરના વાયુને શરીર દોષને પણ વધારનાર બને છે. એટલા માટે કરીને હંમેશા છે તો આપણે કોઈ હકારાત્મક, ધારો કે આપણે કોઈ એવી જિંદગી છે તો અનેક પ્રશ્નોથી ભરેલી હશે, તો એ દરમિયાન થતું હોય તો હકારાત્મકતા, પોઝિટિવિટી ક્યાંથી મળે માટેના પ્રયત્નો, અધ્યાત્મ, યોગ, બીજા કોઈને ઉપયોગી થવાના સારા કાર્યો, તો આ બધી વસ્તુ આપણા મનને આનંદ આપી શકે, તો એમાંથી બચવું જોઈએ. અને શક્ય બને ત્યાં સુધી ડિપ્રેશનની અવસ્થામાંથી બહાર નીકળવાની કોશિશ કરો, અને એ દરમિયાન સારા અને સત્વયુક્ત ભોજનને જો આપણે લેવામાં આવે તો પણ એ તકલીફથી આપણે બચી શકીએ. બિલકુલ. અને સમયની મર્યાદા છે, પણ એક સવાલ ખાસ પૂછું છું કે એવા કયા શાકભાજી છે કે જેનો લગભગ માત્રા છે તે ઘટાડવી જોઈએ કે જેથી ગેસ પ્રકારની તકલીફ ના થાય? હા, સામાન્ય રીતે છે એ કારેલા છે, કંકોડા છે, એ બધા વાયુવર્ધક છે, કડવા રસવાળા જે છે, એટલે સામાન્ય રીતે આયુર્વેદ એવું કહે છે કે તુરા છે, કડવા છે, એવો જે રસ ધરાવતા હોય એ વાયુને વધારે છે, તો એ ઓછા ખાવા જોઈએ. અથવા એને ખાવા હોય તો ઘીની સાથે કેવી રીતે ફ્રાય કરીને અને થોડા ગરમ મસાલા અંદર નાખીને, આપણા જે ગરમ મસાલા આવતા હોય છે તો એ અંદર વધારે નાખી, હિંગ, અજમો વગેરે જે કંઈ હોય, જીરું વગેરે, તો એ વધારે નાખીને કરો તો એનો ગેસ કરવાનો જે ગુણ છે, વાયુ વધારવાનો, એને આપણે ઓછો કરી શકીએ છીએ. તો બિલકુલ. દર્શક મિત્રો, કહી શકાય કે જ્યારે ગેસ અને ઓડકાર આવતા હોય ત્યારે એવા કેટલાક મહત્વપૂર્ણ સૂચન છે તે વૈદ્ય રાજેશ તરફથી આપને આપવામાં આવ્યા છે, અને ચોક્કસથી આપ જો તેનું પાલન કરો છો તો આપને જરૂરથી ફરક પડશે તે પણ અહીંયા આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ છીએ. તો વૈદ્ય રાજેશ, આપ આ કાર્યક્રમમાં આવ્યા, દર્શક મિત્રોને આ જે માહિતી આપી તેનાથી આપણને એ પણ આશા છે કે દર્શક મિત્રોને પણ જે આ પ્રકારના દર્દ થતા હોય તો ચોક્કસથી રાહત થશે. આભાર આપનો. જય ધન્વંતરી, જય આયુર્વેદ. દર્શક મિત્રો, આપ વૈદ્ય રાજેશ ઠક્કરનો સંપર્ક કરવા માંગતા હો તો નોંધી લેશો આ સરનામું: નિસર્ગ આયુર્વેદમ, 19-21 મારુતિ ટાવર, સેટેલાઇટ, અમદાવાદ 15, ગુજરાત, ઇન્ડિયા, 7926752044 અને 7227975242 અને 7948915241. વોટ્સઅપ નંબર 7227975241. તો દર્શક મિત્રો, નિસર્ગ ઓપીડીમાં આજે બસ આટલું જ. આવતા સપ્તાહે ફરી એકવાર મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આપ સૌ તંદુરસ્ત રહો તેવી શુભકામના. નમસ્કાર.